આરડીમાં હેલ્પિંગ હેન્ડ ચેરિટેબલ ટ્રસ્ટનો 15મો વાર્ષિકોત્સવ ઉજવાયો. કર્મયોગીઓને પુરસ્કાર તથા પ્રશંસાપત્ર આપી નવાજવામાં આવ્યા. આજથી 15 વર્ષ પહેલાં એટલે કે 2009માં ખૂબ નાના પાયે પાડી ખાતે આવેલ મહેતા હોસ્પિટલના ડૉક્ટર પ્રફુલ્લ મહેતા દ્વારા એક ઉમદા વિચારો સાથે ખૂબ નાના પાયે શરૂ કરવામાં આવેલ પથારીવશ અને અશક્ત વૃદ્ધો જેવા પોતાનું રોજિંદુ કામ પણ પોતે કરી શકતા નથી તેઓને ઘરના સ્વજનો જેઓ પ્રેમ હૂંફ આપી એમની સેવાઓ કરી જરૂર મુજબ નિષ્ણાત ડૉક્ટરો દ્વારા મેડિકલ સારવાર આપી સંપૂર્ણ રીતે સારા કરી ફરીથી તેઓનું પોતાનું કામકાજ જાતે કરી શકે એવા શારીરિક રીતે સદ્ધર બનાવી ફરીથી પોતાના ઘરે મોકલતી સંસ્થા એટલે હેલ્પિંગ હેન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ. 15 વર્ષ દરમિયાન આ સંસ્થામાં આવતો દરેક શારીરિક અને અશક્ત પથારીવશ વૃદ્ધ આ સંસ્થાની કાર્યશૈલી સ્ટાફ કર્મચારીઓના ઘરના વ્યક્તિની જેમ પ્રેમ અને હૂંફ આપી દરેક પ્રકારની સેવા ચોકસાઈ ટાઈમ ટાઈમે પૌષ્ટિક શુદ્ધ ભોજન જેવી અનેક સુવિધાઓ લઈને સારો થઈ ગયા હોવા છતાં પણ પાછો પોતાને ઘરે જવા માંગતો નથી આ જ આ સંસ્થાની સફળતાની ચાવી છે. 2009માં ખૂબ નાના પાયા શરૂ કરવામાં આવી આ સંસ્થા 2024માં આજે વટવૃક્ષ બની ગઈ છે અને પોતાના સેવા કાર્યને લઈ અત્યાર સુધી 900 જેટલા પથારીવશ અશક્ત લોકો સારા થઈ પરત પોતાને ઘરે ફર્યા છે. આ સંસ્થાની સફળતાનો શ્રેય અહીંના સ્ટાફને જ જતો હોય. શનિવાર રોજ સંસ્થાના 15મા વાર્ષિકોત્સવ દિવસે આ સંસ્થાના કર્મયોગી એવા સ્ટાફને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રશંસાપત્ર અને પુરસ્કાર આપી નવાજવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં રજૂ કરવામાં આવેલ તમામ સાંસ્કૃતિક કાર્યક્રમની કૃતિઓ મહેતા હોસ્પિટલ અને હેલ્પિંગ હેન્ડના તમામ સ્ટાફ દ્વારા પોતે તૈયાર કરી રજૂ કરાતા આમંત્રિત મહેમાનોના દિલ જીતી લીધા હતા. આજના આ કાર્યક્રમમાં આ સંસ્થાના ચેરમેન ડૉક્ટર પ્રફુલ્લ મહેતા, ડૉક્ટર નીલમ મહેતા, વિપુલ ચૌધરી, ACDSO રમેશભાઈ શાહ, વેસ્ટ પેપર મિલ વાપી લાયન્સના નિશિત કિનારીવાલા, વાઇસ ચેરમેન શરદભાઈ દેસાઈ, કેતન જોશી, ડૉક્ટર પ્રતાપ ઠોસર, પ્રેમલ ચૌહાણ તથા મોટી સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન પ્રિતેશ ભરૂચા દ્વારા કરવામાં આવ્યું હતું. હમ તેરી જુદાઈ મેં દેખે તો લગ રહા હૈ કમજોર તો નહીં હૈ. આગે તો સુનો. જી જી. इतने कमजोर हो गए हैं हम દિહાઈ ચેરિટેબલ ટ્રસ્ટ. આજે 15મો વાર્ષિકોત્સવ જોવા જઈ રહી છે. 2009માં એક વિચારથી ચાલુ થયેલી આ સંસ્થા એ આજે એક વટવૃક્ષ બની રહી છે અને એનું જે મુખ્ય હેતુ છે તે પથારીવશ કે અશક્ત વ્યક્તિને મદદરૂપ થવાનો અને એમને સારા કરીને ફરીથી ઘરે મોકલવાનો છે. અને આ કાર્ય છેલ્લા 15 વર્ષથી અવિરતપણે ચાલી રહ્યું છે અને એનો શ્રેય અમારા સ્ટાફને જાય છે. અને તેથી જ આજના આ 15મા વાર્ષિકોત્સવ નિમિત્તે અમે અમારા સ્ટાફને પુરસ્કાર આપવા જઈ રહ્યા છીએ અને એમની એ શ્રેષ્ઠ કામગીરી એ અમારા મિશનને પરિપૂર્ણ કર્યું છે. ત્યાર સુધીમાં લગભગ 900થી વધુ વડીલજનોએ આ સેવાનો લાભ લીધો છે અને એમાંથી લગભગ 650 જેટલા વ્યક્તિઓ સારા થઈને પાછા ઘરે ગયા છે. લોકોને સંદેશોમાં એ છે કે વૃદ્ધ વ્યક્તિની સારી દરકાર રાખવામાં આવે તો એ ફરીથી સારો થાય, ફરીથી સમાજમાં જે રીતે કાર્ય કરતો હોય તે રીતે થઈ શકે છે. અને એ જ સંદેશ આપવા માટે આ મેડિકલ હોમ અમે વર્ષ 2009માં ચાલુ કર્યું હતું.